ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે વિષય કલ્સોરમાં સત્ર બેનું છેલ્લું ચેપ્ટર 10 ચાલો સૌને રમત મુબારક જોઈશું. અગાઉના વિડીયોમાં તમે સરસ મજાનું ગીત સાંભળ્યું હતું, અમે ફેર ફુદરડી ફરતા હતા. એ ગીતને અનુરૂપ આપણે વાતચીત કરીશું. ઓકે, તો ચાલો કરીએ વાતચીત. આગળના વિડીયોમાં આપણે કેવી મજા ગીત સાંભળ્યું હતું એને આધારે આપણે થોડી વાતચીત કરી લઈએ. વાતચીતનો પહેલો સવાલ છે, જોડીમાં ફેરફુદડી રમો કેવી મજા પડી તે કહો. તમે તમારા ભાઈબંધ જોડે, મિત્રો જોડે ફેરફુદડી ફરીને તમને કેવી મજા પડી એ તમારે કહેવાનું છે. બીજો સવાલ છે, આ ગીતમાં આપેલી હોય એમાંથી તમને કઈ કઈ રમત ગમે છે? આપણા ગીતમાં કઈ કઈ રમતો આપી છે? ફેરફુદરી, સંતા કુકડી, આંબલી પીપળી, બિલ્લી ઉંદર, આ બધી રમતો આપી છે, એમાંથી તમને કઈ રમત ગમે છે તે તમારે કહેવાનું છે. મને ગમે છે એ ઉંદર બિલાડીની રમત ગમે છે મને. તમારી રમત પણ તમારે મને કહેવાની છે. ત્રીજો સવાલ છે, ઘરમાં અને શાળામાં સંતા કુકડી રમો ત્યારે તમે ક્યાં સંતાઓ છો? ઘરમાં હોય તો તમારા રૂમ હોય, ઓરડા હોય, ખાટલાના નીચે કે ભાઈ કબાટની પાછળ, સોફાની પાછળ, એ રીતે તમે સંતાતા હોય. શાળામાં મેદાન હોય તો તમે ઝાડની પાછળ સંતાતા હોય. તમે ક્યાં ક્યાં સંતાઓ છો એ તમારે મને કહેવાનું છે. ચોથો સવાલ છે, તમને કોઈ પ્રાણી કે પક્ષીનો અવાજ કરતા આવડે છે? ચી ચી, કા કા, બહુ બહુ, એવા અવાજો કરતા આવડે છે? તમારે બધાની સામે સંભળાવવાના છે એ અવાજ. પાંચમો સવાલ છે, ઘરમાં બેસીને રમવાની કઈ કઈ રમત તમે જાણો છો? તમને કેરમ આવડે છે, તમને સંતા કુકડી આવડે છે ઘરમાં રમતા, એ સિવાય તમને કઈ કઈ રમતો આવડે છે ઘરમાં બેસીને રમતા, અને તમને કઈ કઈ રમતોના નામ છે એ તમારે જણાવવાનું છે. બિલ્લી ઉંદર રમવામાં તમને શું બનવું ગમે છે? બિલ્લી કે ઉંદર, કેમ બિલ્લી ગમતું હોય તો કેમ બિલ્લી રમવા બનવાનું ગમે છે, અને ઉંદર ગમે છે તો કેમ તમને ઉંદર બનવાનું ગમે છે, બોલો. સાતમો સવાલ, આંબલી પીપળી કઈ રીતે રમાય તે તમારે મારી પાસેથી જાણવાનું છે. તો આંબલી પીપળી પર ઝાડ પર ચડવાનું હોય છે, કે આંબલી બોલે તો આંબલીના ઝાડ પર ચડી જવાનું, અને પીપળી બોલે તો પીપળીના ઝાડ પર ચડી જવાનું, એવી એ રમત હોય છે. આઠમો સવાલ છે, તમને જેટલી રમતના નામ આવડતા હોય તે કહો, તે કેવી રીતે રમાય તે પણ કહો. ચલો તો બોલવા માંડો, તમને જે રમતો આવડતી હોય તે અને કઈ રીતે રમાય તે પણ યાદ કરી લો. ઓકે, એ પહેલાં આપણે આગળની પ્રવૃત્તિ જોઈ લઈએ. કૌંસમાં રમતના નામ આપ્યા છે. આ રમતો નીચેના વાક્યમાંથી જેને લાગુ પડે તેની સામે લખો. કૌંસમાં રમતો આપી છે, કબડ્ડી, આંબલી પીપળી, સંતા કુકડી, પાંચીકા, ચોર સિપાઈ. તો પહેલું જોઈએ, મહેશ ઝાડ પર ચડી ગયો. તો ઝાડ પર ચડવાની રમત કઈ છે? કબડ્ડી, સંતા કુકડી, પાંચીકા, ચોર સિપાહી, નહીં નહીં, શું આવશે? આંબલી પીપળી. મેં અત્યારે કીધું ને કે આંબલી બોલે તો આંબલીના ઝાડ પર ચડી જવાનું, પીપળી બોલે તો પીપળીના ઝાડ પર ચડી જવાનું,
તો આંબલી પીપળી આવશે. બીજું છે છાયા ખાટલા નીચે સંતાઈ ગઈ. તો સંતાઈ જવું એટલે તો એકદમ સહેલું જ છે. શું આવશે? સંતા કુકડીની રમત. ત્રીજું છે રૂપા એક જ શ્વાસે કંઈક બોલી ગઈ. શામાં આવે ખબર? બરાબર, કબડ્ડી 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 કબડ્ડી, એમાં એક શ્વાસે બોલવાનું હોય એટલે એમાં આવશે કબડ્ડી. ચોથું છે કેરવીએ ચોરને પકડી પાડ્યો. ચલો તો કૌંસમાંથી શું આવશે? ચોરને પકડી પાડ્યો, સહેલું જ છે. અને પાંચમું પૂજા કચુકા ઉછાળે છે. કચુકા ઉછાળવાની રમત. હવે કૌંસમાંથી તમારે આ બે શબ્દો જે રમતોના છે એ શોધીને રમત લખવાની છે. હવે જોઈએ જોડકા જોડો. પહેલું છે ફેરફુદરદી. તો ફેરફુદરદી કઈ રમતમાં આવે? ક છુપાઈ જવાની મજા, ખ ઝાડ પર ચડવાની મજા, ગ કેચ પકડવાની મજા, ઘ ગોલ કરવાની મજા, ચ ગોળ ગોળ ઘૂમવાની મજા. તો ફુદરદીમાં તો શું હોય? ચ ગોળ ગોળ ઘૂમવાની મજા. હવે બીજું છે ક્રિકેટ. તો ક્રિકેટમાં શું આવશે? છુપાઈ જવાની મજા, ઝાડ પર ચડવાની મજા, કેચ પકડવાની મજા. તો શું આવશે? ગ કેચ પકડવાની મજા. ત્રીજું છે સંતા કુકડી. તો સંતા કુકડીમાં શું આવશે? ક છુપાઈ જવાની મજા. સંતા કુકડીમાં તો છુપાઈ જવાનું હોય ને. ચોથું જોડકું છે આંબલી પીપળી. તો શું આવશે? ક છુપાઈ જવાની મજા, એ તો આવી ગયું. ખ ઝાડ પર ચડવાની મજા, બરાબર છે, તો ખ આવશે. હવે પાંચમું છે ફૂટબોલ. તો એમાં શું આવશે? જે બાકી રહ્યું એનો જવાબ. તો શું આવશે? શોધો અને તમે લખો. આગળની પ્રવૃત્તિ જોઈએ. જોડીમાં બોલાય તેવી બીજી રમતો કઈ? જેમ કે આંબલી પીપળી. તો પહેલું આપ્યું છે ખો. તો શું આવશે? કઈ રમત છે જોડીમાં બોલાય એવી? ખો 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 ખો. બીજી છે ગિલ્લી. અને પછી આપણે જગ્યા આપ્યું છે ગિલ્લી શું આવશે? ગિલ્લી દંડા, બરાબર. ત્રીજું છે ઉંદર. ઉંદર પછી પણ આપણે આપી છે, જોડીમાં શું બોલાશે? ઉંદર બિલાડી. ચોથું છે બાસ્કેટ. તો બાસ્કેટમાં શું જોડીમાં બોલાશે? બાસ્કેટ બોલ. પાંચમું છે અડકો. તો અડકો સાથે જોડીમાં કઈ રમત બોલાશે? ડડકો. અડકો ડડકો. હવે છઠ્ઠામાં શું આવશે? આપણને આપ્યું છે ધમાલ. તો ધમાલ પછી જોડીમાં બોલાય એવી રમત તમારે જાતે લખવાની છે. હવે પછીના વિડીયોમાં આપણે જૂથમાં બેસીને વાત અધૂરી હશે તેને પૂરી કરવાની પ્રવૃત્તિ કરીશું. ઓકે, આવજો.